પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. જેતપુરમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા ક્રિકેટ ચેમ્પિયન લીગનું આયોજન કરવામાં આવ્યું. ક્રિકેટના રમતવીરો માટે કોરોના કાળ બાદ શહેરમાં સુરક્ષા સેતુ અંતર્ગત જેતપુર સ્પોર્ટ એસોસિએશન દ્વારા ગ્લોબલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા ક્રિકેટ ચેમ્પિયન લીગ 2021 જે હેલીપેડ ગ્રાઉન્ડ ધોરાજી રોડ ખાતે તારીખ 4/2/2021 થી તારીખ 7/2/2021 એવી રીતે આયોજન કરેલ કે જેનું સમાપન થયું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઈપીએલની જેમ ફોર્મેટ રાખવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આવું આયોજન થયું તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સુરેશભાઈ સખરેલિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશભાઈ ભુવા, જેતપુર ગોંડલ ડેપ્યુટી કલેક્ટર રાજેશભાઈ આલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સાથે વિશેષમાં મામલતદાર સાહેબ વિજયભાઈ કારિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતના જુદા જુદા શહેરોની 8 ટીમોએ ભાગ લીધો, ઉપરાંત નામી ટેનિસ ખેલાડીઓની ઉપસ્થિતિ રહીને ભાગ લીધો. ટુર્નામેન્ટમાં ચોથા દિવસે જેતપુર સિટી પોલીસ વર્સિસ જેતપુર સ્પોર્ટ્સ એસોસિએશનનો મેચ રમાઈ. ફાઇનલ મેચમાં સોનલ કૃપા પૂર્ણા સીસી આણંદ વર્સિસ સંત કૃપા ટંકારા વચ્ચે રમાઈ હતી. આ ફાઇનલ મેચમાં સોનલ કૃપા પૂર્ણા સીસી આણંદ વિજેતા થઈ. ત્યારબાદ રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આરડીસી બેંકના ચેરમેન લલિત રાદડિયા, દિનેશભાઈ ભુવા, ચેતન આંબલિયા, શ્યામભાઈ ઠુમ્મર સાથે મીડિયા પાર્ટનર જય હિન્દ પેપરનું સાનિધ્ય દૈનિક ગુજરાત મિરર હતું. આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં આયોજક મિતેશ ચૌહાણ, આશીષ મહેતા, નિલેશ સાવજ સહિત પ્રજ્ઞાબેન કામદાર, જિગ્નેશ વ્યાસ સહિતના ટીમ મેમ્બર્સે ભારે જહેમત ઉઠાવી. ફારૂક મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર.